નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? હા બાળકો, આજે આપણે અભ્યાસ તરફ આગળ વધીએ. જો કેતન ચિત્રકલામાં તમે આગળના વિડીયોમાં શું શીખી ગયા કહો જોઈએ. હા, ભાત ચિત્ર શીખી ગયા ને, તો આજે આપણે બીજું ચિત્ર જોઈએ. જો તમે સ્કૂલે આવો છો તે સામા બેસીને આવો છો કહો જોઈએ, રિક્ષામાં? ના તો ગાડી પર? ના તો બસમાં બેસીને આવો છો, બરાબર ને? તો બાળકો, આજે હું તમને એ બસનું ચિત્ર દોરતા બતાવીશ. જુઓ, આમાં જે તૂટક લાઈન છે ને તે જોડવાની છે અને એમાં રંગ પૂરીશું, બરાબર ને? હવે જો બાજુમાં શાનું ચિત્ર છે? ઢોલકનું. તો એ પણ આપણે તૂટક લાઈન જોડી અને એમાં મનગમતા રંગ પૂરતા શીખીશું. તમે તૈયાર? તો ચાલો મારી સાથે. બાળકો, તમારી જે આ કેતન ચિત્રકલા બુક્સ છે ને, એમાં આજે આપણે કરીશું. જુઓ, એમાં આ ચિત્ર છે ને, તે આજે આપણે કરવાના છે. તો મને કહો જોઈએ, આ શાનું ચિત્ર છે? હા, શું દેખાય છે તમને? આ લીટી લીટી જોડેલી દેખાય છે? હા, બસ છે. અને આ? હા, તમે ઢોલક વગાડો છો ને, તે ઢોલક છે. તો આ બે ચિત્ર આજે આપણે કરીશું. જુઓ, અહીંયા મેં દોર્યું છે. હવે શું કરવાનું છે તે જોઈએ. હવે આ બસનું ચિત્ર છે, તેમાં જે તૂટક તૂટક લીટી છે ને, તેને આપણે જોડવાની છે. જો એમાં તમે ફૂટપટ્ટીનો પણ ઉપયોગ કરી શકો. પહેલાં આપણે આવી રીતે લીટી જોડશું. જો હું ફૂટપટ્ટીથી તમને હું બતાવું છું, આ રીતે ફૂટપટ્ટીથી બધી તૂટક લાઈન જોડી દેવાની, બરાબર છે? અને જો તમે હાથથી દોરવી હોય તો પણ દોરી શકો. આ રીતે સ્કેચ પેનથી બધી લાઈન જોડી દેવાની, બરાબર ને? જોજો મિત્રો, ધ્યાનથી જોડજો. હને હવે આ હાથથી દોરી દઈશું. થઈ ગયું ને? જો આપણે આ બસમાં બોર્ડર કરીને બ્લેક સ્કેચ પેનથી, હવે આપણે આમાં કરીશું. આશાનું ચિત્ર છે? હા, ઢોલક. ચાલો, તો હવે આમાં તો આપણે હાથથી લીટી જોડવી પડશે, બરાબર ને? તો આપણે આ લીટી જોડી દઈએ. આ રીતે લીટી ઉપર લીટી દોરવાની છે. આપણે કેલિગ્રાફીમાં આવી તૂટક તૂટક લાઈન જોડીને તેવી જ રીતે કરવાનું છે. જુઓ, થઈ ગયું ને?
જુઓ દોરાઈ ગઈ ને, હવે આપણે એમાં રંગ પૂરીશું. બાળકો આપણે તૂટક લાઈન જોડીને હવે મને કહો જોઈએ આ બસનો આકાર કેવો દેખાય છે તમને? હા, લંબચોરસ, બરાબર ને? જો આમાં હવે આપણે રંગ પૂરીશું. જો અહીં હું લાલ રંગ પૂરીશ, તમારે જે રંગ પૂરવો હોય તે તમે પૂરી શકો, પણ ધ્યાન રાખજો કે લીટીની બહાર જવું જોઈએ નહીં. પહેલા આપણે આવી રીતે બોર્ડર કરી દઈશું, આ રીતે. આ રીતે પહેલા બોર્ડર કરી દેવાની, પછી અંદર રંગ પૂરવાનો. જો હવે અહીં આપણે લાલ રંગ પૂરીશું, તેમાં પણ પહેલા આપણે બોર્ડર કરીશું આ રીતે. આ રીતે બોર્ડર કરી દેવાની આપણે, બરાબર ને? પછી અંદર રંગ પૂરવાનો. જો આ આઉટલાઈન આપણે કરી દીધી ને, હવે આ રીતે રંગ પૂરી દઈશું. જો એક લાઈનમાં પૂરવાનો, હા, આ રીતે. જો પૂરાઈ ગયા ને, હવે આપણે બીજો રંગ લઈશું. જો આ વાદળી રંગનું લઉં છું, એમાં પણ એ જ રીતે કરવાનું છે. જો પહેલા બોર્ડર કરી દેવાની, પછી રંગ પૂરવાનો. જો આ રીતે આપણે એક લાઈનમાં વ્યવસ્થિત કલર કરવાનો છે. હવે તમને ખ્યાલ આવ્યો ને? હવે આપણે આ બસના વ્હીલમાં પણ આ રીતે વાદળી કલર કરી દઈશું, છે ને? આ રીતે. હવે આપણે જે આ ચોરસ છે ને બાકી રહ્યા છે ને, એમાં આપણે બીજો કલર લઈશું. એમાં આપણે પીળો કલર લઈશું. જુઓ, બરાબર ને? હવે આમાં કરીશું કલર. બોર્ડર પહેલા કોઈ બી રંગ તમે લઈ શકો, પણ સૌથી પહેલા જે આકાર હોય ને તેમાં આપણે બોર્ડર પહેલા કરી દેવાની, પછી અંદર રંગ પૂરવાનો. જુઓ, આપણી સરસ બસ તૈયાર થઈ ગઈ ને. જુઓ, આપણો રંગ પૂરાઈ ગયો ને, સરસ બસમાં છે ને. હવે આપણે ઢોલકમાં રંગ કરીશું. ઢોલકમાં તમારે જે રંગ કરવો હોય તે કરી શકો, પણ કોઈ બી ત્રણ કલર લેવાના. કયા કલર લેવાના? ત્રણ કલર. જો આપણે હવે આમાં કેસરી રંગ લઈશું. જો આ રીતે પહેલા બોર્ડર કરી દેવાની, બરાબર છે, ને? પછી અંદર રંગ પૂરવાનો આ રીતે. હવે જો આ રીતે આપણે એમાં રંગ પૂરીશું.
કિંગડમ સેલનું. તો મને તો કેસરી રંગ ગમે છે એટલે મેં આ રંગ લીધો. તો મને જે રંગ ગમે તે તમારે પૂરવાનો, બરાબર ને? હવે આપણે આમાં ને આમાં કેસરી રંગ પૂર્યો ને, હવે હું આમાં હું લીલો રંગ લઈશ. તમારે આની જગ્યાએ જે રંગ લેવો હોય તે તમે લઈ શકો, બરાબર ને? તમને ગમતા રંગ તમે આમાં પૂરી શકો. જુઓ આ રીતે પૂરવાનો, બરાબર ને? જો છે ને, સરસ લાગે છે ને? હવે અહીંયા પણ એ જ રંગ આપણે પૂરી દઈશું. બરાબર છે? હવે અહીંયા પણ આ જ રંગ પૂરી દઈશું. હવે કહો તો ક્યાં બાકી છે? હા બોલો. હા અહીંયા બાકી છે. તો ત્યાં આપણે પીળો રંગ લઈશું. જુઓ છે ને, આ પીળો રંગ અહીંયા પૂરી દીધો અને અહીંયા બા બાજુ પણ પીળો રંગ હું પૂરીશ. જુઓ પૂરાઈ ગયો ને. હવે અહીંયા બાકી છે. તો અહીંયા હું કયો રંગ લઈશ કહો જોઈએ. ભૂરો રંગ લઈશ. આ રીતે આપણે કરી દેહું. જુઓ આપણો ઢોલક તૈયાર થઈ ગયો ને. હા તો તમે પણ આવી રીતે સરસ રંગ પૂરજો. વિદ્યાર્થી મિત્રો, આપણે બસમાં રંગ પૂર્યો ને અને ઢોલકમાં પણ પૂર્યો, બરાબર ને? તમને આવડી ગયું ને? જોયું ને તમે ધ્યાનથી? હા તો આવી જ રીતે આપણે બીજા ચિત્રમાં પણ રંગ પૂરતા શીખતા રહીશું.